હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આયુર્વેદીય ઔષધ પટોલ એજ જ આપણાં છે આ પર્વડ શાકોમાં શ્રેષ્ઠ ગણાય છે દક્ષિણ ભારતમાં સર્વત્ર થાય છે પર્વનો વેલો ટીંડોરા જેવો પરંતુ પાંદડા લાંબા હોય છે પર્વડ મીઠા અને કડવા એમ બે જાતના થાય છે પરવળનું શાક ઘીમા બનાવેલું પૌષ્ટિક અને સર્વર રોગોમાં ઉત્તમ પથ્યકર છે પર્વ પાચક પથ્ય સ્વાદિષ્ટ લઘુ હૃદય રોગોમાં હિતકર પિત્તને શાંત કરનાર વાજીકર છે તથા ઉધરસ રક્તદોષ જ્વર ત્રિદોષ અને કૃમિઓનો નાશ કરે છે તેના પાંદડા પિત્તનાશક વેલો કફનાશક અને મૂળ રેચક છે મિત્રો પરવડ એક હલકા લીલા રંગની એક પ્રકારની શાકભાજી છે અને પોતાના ઔષધીય ગુણોની સાથે ખૂબ ખાસ પણ છે આમાં મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે પરવળ પેટના માટે સૌથી સારી શાકભાજી છે ગરમીની સિઝનમાં શાકભાજીના વિકલ્પ ઘણા ઓછા હોય છે પરંતુ કેટલીક શાકભાજી એવી છે જે આ સિઝનમાં સરળતાથી મળી જાય છે પરવળ ગરમીનું એક સારું વિકલ્પ છે પરવળની સૌથી સારી ખૂબી એ છે કે તે લાંબા સમય સુધી તાજા રહે છે પરવળમાં વિટામિન એ વિટામિન બી વન વિટામિન બી ટુ અને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડિયોમાં પરવડ ખાવાના ફાયદા વિશે ચર્ચા કરીશું પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો હવે આગળ વધીએ પરવડના ફાયદાઓ સાથે નંબર વન વધતી ઉંમરને રોકે મિત્રો પરવડ સ્કીનથી જોડાયેલી સમસ્યાઓમાં ખાસ કરીને ફાયદાકારક રહે છે ચહેરા ઉપર કરચલીઓ પડવી અને મૃત ત્વચા એ સામાન્ય બાબત છે પરવળમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ વિટામિન એ વિટામિન સી અને બીજા ખનીજ હોય છે જે કણી કણુંથી લડવા માટે મદદ કરે છે એટલે કે ફ્રી રેડિકલ્સથી લડવા માટે મદદ કરે છે જેથી ત્વચાને વધતી ઉંમરથી થતી અસરોથી બચાવી શકાય છે તો વધતી ઉંમરને રોકવા માટે તમારા દૈનિક આહારમાં પરવળને સામેલ કરો નંબર ટુ ડાયાબિટીઝમાં ઉપયોગી મિત્રો ડાયાબિટીસના દર્દીઓને ખાસ કરીને પરવળ ખાવાની સલાહ આપવામાં આવે છે કેમ કે પરવળ કોલેસ્ટેરોલ અને બ્લડ શુગરને ઓછું કરે છે નંબર થ્રી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે પરવળ ઇમ્યુન સિસ્ટમને સારી બનાવે છે પરવડથી તાવ ખાંસી શરદી સ્કીન ઇન્ફેક્શન અને ઘા જલ્દી ભરી શકાય છે શરદી અને ફ્લૂ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે જે મોસમના બદલાવની સાથે થાય છે આયુર્વેદ અનુસાર પરવડમાં પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેના કારણે મોસમના બદલાવની સાથે થતાં આ પ્રકારના ઇન્ફેક્શનથી શરીરને બચવાની તાકાત મળે છે આનો ઉપયોગ ફ્લૂ ગળાની સમસ્યા અને ઉચ્ચ તાપમાનના ઇલાજ માટે કરવામાં આવે છે જો તમે નિયમિત રીતે પરવળ ખાવ છો તો તમને શરદી ફ્લૂ જેવી સમસ્યાથી બચવામાં મદદ મળે છે નંબર ફોર બાળકોના પેટના કીડામાં રાહત જો તમારા બાળકને ભૂખ લાગે નહીં તેવી ફરિયાદ છે તો તેને પરવળનું શાક ખવડાવો પરવળના ઉપયોગથી પેટમાં રહેલા કીડા મરી જાય છે નંબર ફાઇવ પાચનતંત્રને મજબૂત બનાવે પરવળ ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે કારણ કે એમાં ફાઇબર ખૂબ સારી માત્રામાં હોય છે જેથી ઉચિત પાચનક્રિયામાં વધારો કરવામાં મદદ કરે છે આ ગેસ અને લિવરથી જોડાયેલી સમસ્યાઓને ઠીક કરવામાં પણ મદદ કરે છે જો તમે સારી રીતે પચાવી શકો તો એ સ્પષ્ટ થઈ જશે કે તમારી પાચનક્રિયા સારી રીતે કામ કરે છે અને આ જોતાં તમારી સ્વસ્થ રહેવાની સંભાવના બહેતર થઈ જાય છે તમારા નિયમિત આહારમાં પરવડ લેવાથી નિશ્ચિત રૂપથી તમારું પાચન સારું થઈ જાય છે નંબર સિક્સ દુખાવામાં લાભદાયક મિત્રો પરવળનો લેપ પેન કિલરની જેમ કામ કરે છે પરવળના બીજ કે તેના પાંદડાનો પ્રયોગ માથાનો દુખાવો કે શરીરના કોઈપણ ભાગમાં થવાવાળા દુખાવામાં ઉપયોગમાં આવે છે આને પીસીને લેપ લગાવવાથી આરામ મળે છે નંબર સેવન કોલેસ્ટેરોલને ઓછું કરે પરવળના બીજ કોલેસ્ટેરોલ લેવલને પ્રાકૃતિક રૂપથી ઓછું કરે છે નંબર એઈટ ખીલમાં ફાયદાકારક મિત્રો પરવળના પાંદડાને પીસીને ફોડા પિમ્પલ્સ અને ઘા પર લેપ કરવાથી તે જલ્દી સુકાઈ જાય છે જો શરીરમાં ફોલી પિમ્પલ્સ થઈ જાય તો ઓછા મસાલાથી તૈયાર કરવામાં આવેલ પરવળના શાકને પંદર દિવસ સુધી સતત ખાવાથી આરામ મળશે નંબર નાઇન લોહીને સાફ કરે મિત્રો પરવળ લોહીની સફાઈ કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તે આપણા લોહીના ઉત્તકોને સાફ કરવામાં મદદ કરે છે આની મદદથી આપણા ચહેરાની દેખભાળ પણ થાય છે રક્ત શુદ્ધિ દરેક માણસ માટે જરૂરી છે પરવળ ખાવાથી તમારા લોહીના બધા રોગ દૂર થાય છે અને લોહી સાફ થાય છે નંબર ટેન વજન ઘટાડવામાં મદદરૂપ જે લોકો વજનને નિયંત્રિત કરવા માગતા હોય તેઓ માટે પરવડ એક સારો વિકલ્પ છે આને ખાવાથી તમારું વજન ઓછું થશે કારણ કે આનાથી તમારું પેટ ભરેલું રહે છે જેથી જલ્દી ભૂખ નથી લાગતી સાથે કેલરી પણ ઓછી મળે છે જે વજન નિયંત્રિત કરવા માટે એક સારી બાબત છે સાથે તમારે વ્યાયામ અને આહાર સંબંધિત અન્ય આદતો પર ચોક્કસથી ધ્યાન દેવું પડશે જ્યારે તમે પરવળ ખાઓ તો આના બીજ બહાર ન કાઢો આનાથી ઓછી કેલરી મળશે અને તમારું સુગર સંતુલિત રહેશે આનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ વધતી નથી પરવળને તમારા નિયમિત આહારમાં લેવાથી તમારું વજન અવશ્ય ઘટશે નંબર ઇલેવન શરીરની બળતરા દૂર કરે મિત્રો પરવળથી પ્યાસ શરીરમાં થતી બળતરા અને ગરમી દૂર થાય છે નંબર ટ્વેલ્વ એસિડિટીમાં લાભકારી મિત્રો પરવળના નિયમિત ઉપયોગથી એસિડિટીમાં ફાયદો થાય છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરો જો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડિયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ આશા રાખું છું કે આજના વિડીયો પછી તમે પરવડના લાભો વિશે જાગૃત થઈ અને તેનો મહત્તમ ઉપયોગ કરશો અને સાથે સાથે તમારા મિત્રો અને સંબંધીઓમાં પણ આ બાબતને વધુને વધુ શેર કરશો થેન્ક યુ